આજે આપણે વેદ ક્લાસમાં ફરીથી મળ્યા છીએ. આપણે અત્યાર સુધી ત્રણ ચેપ્ટરના એઆઈપીએમટી અને નીટના દાખલા જોયા. પહેલું હતું લો ઓફ મોશન, બીજું થર્મોડાયનેમિક્સ, અને ત્રીજું હતું એસએચએમ એટલે કે સરળ આવર્ત ગતિ, અથવા તો બીજું નામ આપણે આપીએ તો દોલનો. ઓકે, તો હવે આપણે ત્રણ ચેપ્ટર પૂરા થઈ ગયા છે, હવે આપણે આગળનું ચેપ્ટર ચાલુ કરવાનું છે તરંગો. ઓકે, તો તરંગોમાં આપણે એઆઈપીએમટી અને નીટમાં પૂછાઈ ગયેલા દાખલા જોવાના છે. જે લોકોએ આગળના ચેપ્ટર ન જોયા હોય એને જોવું હોય તો એની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હશે. ઓકે, તે તેમાંથી જોઈ શકો છો. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. આપણે દર વખતે શું કરીએ છીએ કે તમને થોડાક દાખલા ગણવા આપીએ અને તમે જાતે ગણો પહેલાં, અને પછી તમે અહીંયાથી એનું સોલ્યુશન જુઓ. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. તો તમારી સ્ક્રીન ઉપર અત્યારે જે દાખલા દેખાય છે તે તમે પહેલાં વિડીયો પોઝ કરીને જાતે ગણવાની ટ્રાય કરો. ઓકે, અત્યારે તમે આપણે દર વખતે શું કરીએ છીએ, દરેક લેક્ચરમાં આપણે 15-15 દાખલા ગણીએ છીએ. ઓકે, તો આ લેક્ચરમાં પણ તમને પહેલાં જાતે 15 દાખલા હું તમને ગણવા આપું છું. એ તમે પહેલાં જાતે ટ્રાય કરો, અને પછી ન આવડે તો આપણે અહીં વિડીયોમાં સોલ્યુશન તો આવવાનું જ છે. ઓકે, ચાલો. જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે અત્યારે જ અહીંયાથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને નોટિફિકેશન આઇકોન ઉપર ક્લિક કરી લે. એટલે શું, તમને નવો વિડીયો આવે તો તમને તરત ખબર પડે. ઓકે, તો આપણે વધારે વિલંબ કર્યા વગર લેક્ચરની શરૂઆત કરીએ. એમાં જોઈએ દાખલા નંબર 1. વાયુમાં ધ્વનિની ઝડપ કોના પર આધાર રાખે છે? ચાલો, વાયુમાં ધ્વનિની ઝડપ, જો વાયુ છે, શું છે? વાયુ. તો વાયુમાં કયા તરંગો પ્રસરણ પામતા હોય? સંગત તરંગો હોય ને. તો સંગત તરંગની ઝડપ જોવાની છે. તો સંગત તરંગની ઝડપનું સૂત્ર શું આવે છે? તમને બધાને યાદ છે જે શું આવે? અંડર ટોફ ઈ બાય રો, આવું સૂત્ર આવે ને સંગત તરંગની ઝડપનું સૂત્ર. આપણે થોડુંક સરખું લખી નાખીએ. તો ઈ શું હોય છે? સ્થિતિસ્થાપકતાંક. શું હોય? ઈ હોય છે સ્થિતિસ્થાપકતાંક. અને રો શું હોય છે? ઘનતા. તો ઝડપ કોના પર આધાર રાખે છે? આ બંને વસ્તુ પર આધાર રાખે ને, સ્થિતિસ્થાપકતા ને બીજું શું આવશે? ઘનતા. તો ઓપ્શન કયો છે? ઓપ્શન નંબર સી, વાયુની ઘનતા અને સ્થિતિસ્થાપકતા. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ચાલો દાખલા નંબર 2. પ્રગામી તરંગનું સમીકરણ તમને અહીંયા આપેલું છે. વાય બરાબર, અહીંયા આપણે લખી નાખીએ, વાય બરાબર 4 sin. ચલો પાઈને આપણે અંદર જવા દઈએ તો શું થશે? પાઈ ટી બાય 5 માઇનસ પાઈ એક્સ બાય 9 પ્લસ પાઈ બાય 6. આ તમને સમીકરણ આપ્યું છે. તેના ઉપરથી નીચે 4 ઓપ્શન આપ્યા છે, કયો ઓપ્શન સાચો પડશે? ચાલો આપણે એક એક ચેક કરીએ. પહેલા વેગ. ચાલો વેગ, વેગનું સૂત્ર શું આવે છે? ઓમેગા બાય કે, આવું થાય ને. દાખલા તરીકે આપણે જનરલ સૂત્ર લખીએ, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. તો જો ઓમેગા બાય ક્યાં ક્યાં આવે? આ ટીનો સહગુણક અને આ એક્સનો સહગુણક. તો તમારે ડાયરેક્ટ શોર્ટકટમાં યાદ રાખવાનું, વેગ ગોતવાય તરંગનો શું કરવાનું? ટીનો સહગુણક છેદમાં એક્સનો સહગુણક. ચાલો મૂકી દેવાલો, ઓમેગા શું આપ્યું છે આપણને? પાઈ બાય 5. આ છે આપણી પાસે પાઈ બાય 9. તો ઉપર જશે તો શું થશે? 9/π થાય. પણ એવો જવાબ આપણને આપેલો નથી એટલે વેગ તો ખોટો પડવાનો છે. ચાલો તરંગ લંબાઈ ગોતી લેમડા. આપણે ખબર છે કે બરાબર શું થાય? 2π/λ થાય ને. તો લેમડા બરાબર શું થાય? 2π/k. ચલો કે નું મૂલ્ય કેટલું આપેલું છે? પાઈ બાય 9 મૂકો. ચલો પાઈ બાય 9, પાઈ પાઈ કેન્સલ, 9 × 2 = 18 મીટર. તો આવી ગયો, ચલો તરંગ લંબાઈ સાચી પડે. ચલો કંપ વિસ્તાર, એ તો ડાયરેક્ટ અહીંથી દેખાય ને તમને, શું આવે? એ બરાબર 4 અને એકમ શું આપેલો છે? મીટર. તો 4 મીટર આવશે ને. તો આ વસ્તુ પણ ખોટી પડે. ચલો આવૃત્તિ એફ અથવા એન વડે પણ દર્શાવાય. આપણે ઓમેગા બરાબર શું સૂત્ર આવે? 2π f. તો એફ બરાબર ઓમેગા બાય 2π. ચલો ઓમેગા કેટલો છે અહીંયા? પાઈ બાય 5 અને આ 2π. પાઈ પાઈ કેન્સલ થઈ જાય. તો એફ બરાબર શું આવશે? 1/10 Hz. એવો જવાબ ક્યાં આપેલો નથી, તો આ પણ ખોટું પડે. આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, લેમડા બરાબર 18 મીટર. ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર 3. 7 મીટર લંબાઈ અને 0.035 kg દળ ધરાવતી દોરી પર 60.5 ન્યૂટનનો તણાવ લગાડવામાં આવે છે.
તો આ દોરીમાં તરંગની ઝડપ કેટલી હશે? દોરીમાં કયા તરંગો પ્રસરતા હોય? લંબગત તરંગો ને, તો લંબગત તરંગની ઝડપનું સૂત્ર શું આવે? વી બરાબર અંડર રૂટ ઓફ ટી બાય મ્યુ. આ ટી શું છે? તણાવ બળ છે, અને મ્યુ એકમ લંબાઈ દીઠ દળ. એટલે આપણે શોર્ટમાં લખીએ તો શું લખાય? રેખીય ઘનતા પણ લખાય ને. શું લખાય? રેખીય ઘનતા. આ શું થાય? એમ બાય એલ થાય ને. શું થાય? એમ બાય એલ. ચાલો અહીંયા મૂકી જઈએ એ વસ્તુ. તો વી બરાબર અંડર રૂટ ઓફ ટી, એમ ને એલ ઉપર આવશે. તો જો બધી વસ્તુ આપેલી જ છે. ચલો રકમમાં મૂકી દો. અંડર રૂટ ઓફ ટી આપણને આપેલું છે 60.5. હાલો લંબાઈ 7 મીટર, 0.035. તો 7 × 5 = 35 થાય ને, 0.005. અહીં બાજુમાં આપણે ફરીથી લખી નાખીએ તો શું થાય? 60.5 ગુણ્યા અહીંયા 1000 કરી નાખીએ. 5 વડે ભાગ ચલાવો. 5 × 5, સોરી આપણે આ થોડુંક મોટું કરી નાખીએ એટલે આપણે લખવામાં ભાવે. ચલો 5 × 5, પછી 10 × 5 = 10, 5 × 5 ઉદય. તો લગભગ કેટલું થયું? 121 × 100. 121 નું વર્ગમૂળ 11, 100 નું વર્ગમૂળ 10. એટલે શું આવશે? 110 મીટર પ્રતિ સેકન્ડ. આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, 110 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો દાખલા નંબર 4. જો ધ્વનિના તરંગનો કંપ વિસ્તાર બમણો અને આવૃત્તિ ચોથા ભાગની કરવામાં આવે તો સમાન બિંદુએ ધ્વનિની તીવ્રતા કેટલી થાય? શું કીધું છે? જો કંપ વિસ્તાર બમણો એટલે એ હોય, એમાંથી કેટલું કરવાનું? 2A. અને આવૃત્તિ ચોથા ભાગની કરવાની એટલે એફ માંથી કેટલી કરવાની? એફ બાય 4. તો એના એ બિંદુ આગળ તીવ્રતા, મતલબ આપણે શું કરવાનું થાય? તીવ્રતા, કંપ વિસ્તાર અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ. તો એવું આપણી પાસે એક સૂત્ર છે. આ બરાબર શું આવે? 2π² a² f² ρv. તો જો આના ઉપર શું લખાય? આઈ ચલે છે એ સ્ક્વેર અને એફ સ્ક્વેર. ચલો આઈ ડેશ બાય આઈ કરો તો શું થાય? એ ડેશ સ્ક્વેર એફ ડેશ સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર એફ સ્ક્વેર. તો આ શું આપેલું છે? જો 2A. તો શું આવશે? 4A² આવૃત્તિ ચોથા ભાગની એફ બાય 4, તો એફ સ્ક્વેર બાય 16 છેદમાં શું આવશે? એ સ્ક્વેર એફ સ્ક્વેર. સોરી, અહીંયા એ ડેશ થઈ ગયું, એ સ્ક્વેર આવે ને. ચાલો એ સ્ક્વેર એફ સ્ક્વેર કેન્સલ, ચોકે ચોકે 16. તો આ શું આવ્યું? 1/4. તો તીવ્રતા કેટલી થઈ? ચોથા ભાગની થઈ ને. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, ચોથા ભાગની. ચાલો દાખલા નંબર 5 જોઈએ. હવામાં ધ્વનિની ઝડપ આપેલી છે 330 મીટર પ્રતિ સેકન્ડ. તો 40 સેન્ટીમીટર અંતરે રહેલા બે બિંદુ વચ્ચેનો કળા તફાવત આપેલો છે. જો 1.6π અંતર કેટલું છે? 40 સેન્ટીમીટર. તો આપણે એની આવૃત્તિ ગોતવાની છે. તો જો પેલા આપણને ખબર છે શું હોય? 1.6π આપ્યું છે. કેટલા અંતર આપ્યું છે આપણને? 40 સેન્ટીમીટર. આપણે અહીં લખી નાખીએ 1.6π, આના માટે અંતર છે 40 સેન્ટીમીટર. પરંતુ આપણને ખબર છે 2π કળા તફાવત હોય ત્યારે અંતર કેટલું કાપે? 2π એટલે શું થાય? એક તરંગ જેટલું થાય. તો અંતર કાપેલું અંતર કેટલું હોય? તરંગ લંબાઈ જેટલું હોય ને. આપણે પેલા તરંગ લંબાઈ ગોતી લઈએ. આ શું થાય? 2π × 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર છેદમાં 1.6. અહીં આપણે લખી નાખીએ 0.4 સેન્ટીમીટર. ઓકે, પાઈ 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 કેન્સલ, બે વડે ભાગ ચલાવો. 0.8, 4 × 2 = 8. કેટલું આવશે? 1/2. હાલો લેમડા એવું 1/2. પણ આપણે ગોતવાનું શું છે? આવૃત્તિ. આપણે જો ધ્વનિની ઝડપ આપેલી છે તો વેગ બરાબર શું થાય? એફ લેમડા. તો એફ બરાબર વી બાય લેમડા. ચાલો મૂકો વી 330, આ 1/2 એટલે બે વડે ગુણાકાર થશે 660 હર્ટ્ઝ. તો આપણો જવાબ આવશે 660 હર્ટ્ઝ, ઓપ્શન નંબર સી. ચાલો દાખલા નંબર 6. ક્લોઝ પાઇપ ત્રીજા ઓવરટોન સાથે અનુનાદ કરતી હોય તો નિષ્પંદ બિંદુ અને પ્રસ્પંદ બિંદુની સંખ્યા કેટલી હશે? તો આપણને ખબર છે ત્રીજો ઓવરટોન કીધો, એનું સૂત્ર શું છે આપણી પાસે? n - 1 = 3. તો n બરાબર કેટલા થશે?
4, તો નિષ્પન્ન બિંદુની સંખ્યા કેટલી થશે? 4. તો જો પહેલા હું તમને કહી દઉં, ઓવરટર્ન કોને કહેવાય? જો દાખલા કે આપણે કોઈ પણ ક્લોઝ પાઇપ લઈએ, પહેલા મૂળભૂત દોરવાનું. શું કરવાનું? મૂળભૂત. જો આ છેડો બંધ છે એટલે અહીં હંમેશા શું આવશે? નોડ આવશે. જો નિષ્પન્ન બિંદુ હોય એને નોડ કહેવાય અને પ્રસ્પન્ન બિંદુ હોય એને એન્ટી નોડ કહેવાય. ખુલ્લા છેડે હંમેશા શું આવે? એન્ટી નોડ આવે ને, પ્રસ્પન્ન બિંદુ. તો આ રીતનું મૂળભૂત થશે. તો જો મૂળભૂતમાં આપણે જેટલી લૂપ એડ કરીએ ને એને શું કહેવાય? ઓવરટોન કહેવાય. તો દાખલા તરીકે આપણે અહીંયા મોટી થોડીક દોરીએ બાજુમાં, થઈ ગયું. હવે દાખલા કે પહેલા આપણે મૂળભૂત દોરી નાખીએ, આ થઈ ગયું મૂળભૂત. હવે આમાં આપણે લૂપ એડ કરવાની છે. ચાલો એક લૂપ એડ થઈ ગઈ, આ મૂળભૂત છે. આ બે લૂપ એડ થઈ નીચે. ચાલો હજી એક લૂપ એડ કરી દઈએ. તો જો 1, 2, 3 લૂપ, અને આ તો મૂળભૂત આપણે હતું તે આ રીતનું. તો જો આમાં આપણે ગોતીએ પ્રસ્પન્ન બિંદુ અને નિષ્પન્ન બિંદુ. જો આ 1, 2, 3 આપણે અલગ કલરથી દર્શાવીએ તો તમને દેખાશે. આ 1 આવી ગયું, આ બીજું આવી ગયું, ત્રીજું અને આ ચોથું. 4 શું થયા? નિષ્પન્ન બિંદુ થયા. પ્રસ્પન્ન બિંદુ ગોતીએ. ચાલો તો અહીંયા આવશે ને, અહીંયા 1 થઈ ગયું, અહીંયા બીજું આવશે, અહીંયા ત્રીજું આવશે, અહીંયા શું આવશે? ચોથું. તો શું થયું? 4 પ્રસ્પન્ન બિંદુ થયા. તો 4 સ્પષ્ટ અને 4 નિષ્પન્ન. નોડ કેટલા આવ્યા? 4. એન્ટી નોડ કેટલા આવ્યા? 4. તો આપણો જવાબ શું આવશે? 4 પ્રસ્પન્ન બિંદુ અને 4 નિષ્પન્ન બિંદુ. અને આ બધા શોર્ટમાં યાદ શું રાખવાનું? ઓવરટોન હોય ત્યારે કે મૂળભૂત પ્લસ જેટલી લૂપ એડ કરો એટલામાં ઓવરટોન થશે. ચાલો હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર 7. 2 ટ્રેન એકબીજા તરફ સમાન ઝડપથી ગતિ કરે છે તો ધ્વનિની ઝડપ 340 મીટર પ્રતિ સેકન્ડ છે. ચાલો બે ટ્રેન આપણે અહીં જોડી રાખીએ. આ પહેલી ટ્રેન છે, એની સામે બીજી ટ્રેન છે. એકબીજા તરફ ગતિ કરે એટલે આ ટ્રેન આમ ગતિ કરતી છે, બીજી ટ્રેન આ દિશામાં. સમાન ઝડપથી દાખલા તરીકે વી વેગથી ગતિ કરે છે. ચાલો ધ્વનિનો વેગ આપણને આપેલો છે. એક ટ્રેન દાખલા તરીકે આને આપણે 1 કહી દઈએ અને આને કહી દઈએ આપણે નંબર 2. એક ટ્રેનના હોર્નની આવૃત્તિ બીજા ટ્રેનના ડ્રાઈવરને 9/8 ગણી સંભળાય છે. દાખલા તરીકે હોર્ન વગાડે તો આ રીતે આમ તરંગો ઉત્પન્ન થશે. તો આ બીજા ટ્રેનને કેટલી સંભળાય છે? 9/8 ગણી. દાખલા કે આની એફ હોય તો આને સંભળાતી એફ ડેશ કેટલી હશે? 9/8 F. તો ટ્રેનની ઝડપ આપણે ગોતવાની છે. ચલો આ આપણને તરત ખબર પડી ગઈ, રકમ વાંચતા દે. શેનો દાખલો થાય? ડોપલર ઇફેક્ટનો થાય ને. ચાલો ડોપલર ઇફેક્ટનું સૂત્ર મૂકો. એફ ડેશ બરાબર એફ વી પ્લસ વીઓ છેદમાં વી પ્લસ VS. આ પ્રકારનું સૂત્ર થાય. ચાલો VO એટલે શું થાય? ઓબ્ઝર્વર, અવલોકનકાર, અને VS એટલે સ્ત્રોત. ચાલો ઓબ્ઝર્વર આ અવલોકનકાર થાય, શ્રોતા આપણે લઈએ એટલે ઓબ્ઝર્વર જ થાય ને, અને આ ઉદ્ગમ થાય. તો ડોપલર ઇફેક્ટમાં આપણને ખબર છે શું? એક જ વસ્તુ યાદ રાખવાની હોય કે શ્રોતાથી ઉદ્ગમ તરફનો વેગ ધન લેવો. શું છે? શ્રોતાથી ઉદ્ગમ તરફ એટલે આ થાય, આ શ્રોતા અને આ ઉદ્ગમ. આ વેગ હંમેશા કેવો લેવાનો? પોઝિટિવ. અને બીજું શું હોય? કે ધ્વનિની ઝડપ ધન લેવી, એ તો આપણને ખબર જ હોવાની છે. ચાલો આ રીતે આપણે ફરીથી સૂત્રમાં મૂકીએ. ચાલો હવે આપણે મૂકીએ એફ ડેશ આપણને આપેલું છે. કેટલું છે? જો 9/8 ગણી સંભળાય ને, તો 9/8 F બરાબર એફ. ચાલો ધ્વનિનો વેગ વી 340 મૂકી દઈએ. ચાલો શ્રોતાનો વેગ વીઓ આ દિશામાં છે. આ દિશા કેવી લીધી છે આપણે? ધન લીધી ને. તો પ્લસ વી છેદમાં આ તો 340 છે આપણી પાસે. VS સ્ત્રોતનો વેગ આ દિશામાં જાય છે, જેની દિશા કેવી છે? ધનની વિરુદ્ધની, એટલે માઇનસ વી કરવું પડશે ને. ચાલો આ કરી નાખો, એફ એફ કેન્સલ કરી નાખો. ચાલો અહીંયા આપણે બાજુમાં ગણી આવે તો 9/8 બરાબર શું આવે છે? આપણે 340 પ્લસ વી છેદમાં 340 માઇનસ વી. ચાલો ક્રોસ ગુણાકાર કરી નાખો તો 9/340. ગુણાકાર કરવાની અત્યારે કાંઈ જરૂર નથી. માઇનસ 9V બરાબર 340 ગુણ્યા 8 પ્લસ 8V. આપણે શું વી ગોતવાનો છે?
तो वी वाला पद एक बार ले जाओ, 8 + 9 = 17 वी। जो 9 × 340 माइनस 8 × 340 1 × 340 तो डायरेक्ट 340 लखाय, तो 17 × 2 = 34 तो 20। तो वेग कितना आया अपनी पास, 20 मीटर प्रति सेकेंड। अपने जवाब शू आवशे, ऑप्शन नंबर ए 20 मीटर प्रति सेकेंड। चलो दाखला नंबर 8, नीचेनामांथी साचू विधान कयुं छे? चलो ध्वनि अने प्रकाश बंने शून्यावकाशमां गति करे छे, आ वस्तु खोटी पड़े ने। प्रकाश शून्यावकाशमां गति करे पण ध्वनि शून्यावकाशमां गति करती नथी, કેમ કે આપણને ખબર છે શૂન્યાવકાશમાં આપણને અવાજ સંભળાય નહીં। ચાલો બીજું છે, ધ્વનિ અને પ્રકાશના તરંગ બંને લંબગત તરંગ છે, તો આ વસ્તુ પણ ખોટી પડે। પ્રકાશના તરંગો કેવા છે? લંબગત તરંગો, પણ ધ્વનિના તરંગો કેવા છે? સંગત તરંગો થાય ને, તો એ ખોટું પડે। ત્રીજું વિધાન, ધ્વનિના તરંગો સંગત, આ સાચું, પ્રકાશના તરંગો લંબગત, આ પણ સાચું, તો આ વિધાન કેવું પડશે? સાચું પડે। આપણે ચોથું પણ જોઈ લઈએ, ધ્વનિ અને પ્રકાશ બંને તરંગો સંગત, આ તો ખોટું પડે ને, કેમ કે પ્રકાશના તરંગો શું છે? લંબગત તરંગો છે। આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી। ચલો આગળ જઈએ, દાખલા નંબર 9, સંગત તરંગ માધ્યમમાંથી પસાર થાય ત્યારે પ્રસરણની દિશામાં શેનું વહન કરે છે? તો આપણને ખબર છે તરંગો શેનું વહન કરે? ઉર્જાનું વહન કરે। જો સંગત તરંગો જ્યારે માધ્યમમાં પસાર થતા આ રીતે આમ આગળ વધતા હોય ને ધીમે ધીમે, આમાં ઉર્જાની સાથે સાથે શું થાય, વેગ પણ હોય કે નહીં? શું હોય? વેગ પણ હોય, તો વેગ હોય તેની પછી શું હોય? વેગમાન રહેવાનું છે ને। તો યાદ રાખવાનું, સંગત તરંગો જ્યારે પ્રસાર થતા હોય ત્યારે બંને વસ્તુનું વહન કરે, એક તો ઉર્જા અને બીજી વસ્તુ શું આવશે? વેગમાન। તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઉર્જા અને વેગમાન। ચાલો દાખલા નંબર 10 જોઈએ, પ્રગામી તરંગનું સમીકરણ આપણને અહીંયા આપેલું છે, તો તરંગની આવૃત્તિ ગોતવાની છે, તો આપણને ખબર છે અને આપણે ઓલા સાથે સરખાવીએ તો શું થાય? જો કોસમાં આપ્યું છે, આપણે એને સાઇનમાં ફેરવી નાખીએ। ચાલો વાય બરાબર 0.4 sin, ચાલો 2000t + 0.8x, કોસ અને સાઇન વચ્ચેનો કળા તફાવત π/2, તમને ખબર જ છે અહીં +π/2 થઈ જશે। તો આને આપણે મૂળ સૂત્ર સાથે સરખાવીએ ઝડપથી, એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ પ્લસ 5। તો આપણે જો આવૃત્તિ ગોતવાની છે, આવૃત્તિ શું થાય? ઓમેગા બરાબર 2π f, તો એફ બરાબર ઓમેગા બાય 2π, તો ઓમેગા થશે ને 2000, તો 2000/2π, 2 કેન્સલ, તો અહીં 1000 થઈ ગયું, તો થશે 1000/π હર્ટ્ઝ। આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 1000/π હર્ટ્ઝ। ચાલો આગળ જોઈએ દાખલા નંબર 11, કેવા તરંગોના સંપાતીકરણ કારણે આપણને સ્પંદ ઉત્પન્ન થાય છે? તો આપણને ખબર છે સ્પંદ ઉત્પન્ન કરવા હોય તો સ્પંદનું સૂત્ર આપણને શું છે? સ્પંદ આપણે લખીએ શું? F1 - F2 લખીએ ને, તો આ બંને જો F1 - F2 એટલે સ્પંદ મળતા, એટલે કંઈક મૂલ્ય મળતું છે 1, 2, 5, 10, તો F1 ને F2 કેવા હોવા જોઈએ? અલગ અલગ હોવા જોઈએ ને, તો તેની બાદબાકીથી કંઈક મૂલ્ય મળે, તો F1 F2 અલગ હોય તો શું થયું? આવૃત્તિ અલગ થાય, તો સ્પંદ મેળવવા માટે શું હોવું જોઈએ? આવૃત્તિ જુદી જુદી હોવી જોઈએ। તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી, જુદી જુદી આવૃત્તિવાળા તરંગોના કારણે આપણને શું મળે? સ્પંદ મળે છે। ચાલો દાખલા નંબર 12, સ્થિત તરંગમાં પાસ પાસેના પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો જાય આપણે, હું તમને એક સ્થિત તરંગ દોરી દઉં છું, અહીંયા દોરી છે, એમાં રીતનું આપણે બે લૂપ દોરી અત્યારે ત્રણ ખાલી ખાતર શું થાય ને, તો જો આ બિંદુ શું હોય છે? નોડ, અહીંયા આપણે આવે, અહીંયા પાછો નોડ આવે, અહીંયા પાછો નોડ, નોડ મતલબ શું થાય? નિષ્પંદ બિંદુ થાય, નિષ્પંદ બિંદુ મતલબ શું થાય? એનો કોઈ કંપ વિસ્તાર હોય નહીં, એ જ્યાં હોય ત્યાં ને ત્યાં રહે, અહીં વચ્ચે શું આવે આપણે? એન્ટી નોડ, અહીંયા શું આવે? એન્ટી નોડ, આવું થાય। તો જો આપણને ખબર છે એક લૂપનું અંતર કેટલું હોય, આ અંતર આપણે આ અંતર કેટલું લઈએ છીએ? λ/2, યાદ રાખવાનું બે પ્રસ્પંદ બિંદુ અથવા બે નિષ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય? λ/2,
પણ આપણને પૂછ્યું છે શું? પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર. તો આ અંતર લેવું પડે ને, આ અંતર. તો આ કેટલું થાય? એની કરતાં અડધું, લેમડા બાય ફોર. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, લેમડા બાય ફોર. ચાલો આગળ જોઈએ દાખલા નંબર 13. ઓર્કેસ્ટ્રામાં અલગ અલગ સંગીતના સાધનોમાંથી આવતા અવાજને અલગ શેના દ્વારા કરી શકાય છે? તો આપણને ખબર છે અલગ અલગ સાધનનો અવાજ કેવો હોય? અલગ અલગ હોય. તો શું હોય? અવાજની ગુણવત્તા ઉપર આધાર રાખે ને. શેના ઉપર આધાર રાખે? અવાજની ગુણવત્તા ઉપર. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગુણવત્તા. ચાલો દાખલા નંબર 14. 512 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્વર કાંટો 0.5 મીટર લંબાઈની દોરી સાથે અનુનાદિત કરે છે. અનુનાદનો મતલબ શું થાય? બંનેની આવૃત્તિ કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ. ચાલો, અને 256 હર્ટ્ઝની આવૃત્તિ ધરાવતો સ્વર કાંટો કેટલી લંબાઈ સાથે અનુનાદ કરશે? તો જો સ્વર કાંટાની આવૃત્તિ તો આપણને આપી દીધી છે 512, તો આપણે દોરીની આવૃત્તિ ગોતવી પડશે ને. દોરીની આવૃત્તિનું સૂત્ર શું છે? એ બરાબર આપણે લખીએ NV/2L. જો આમાં આપણે કોની સાથેનો સંબંધ છે? લંબાઈ સાથેનો. એફ ચલે છે, શું આવશે? 1/L. આના ઉપરથી શું લખાય? FL બરાબર અચળ. ચાલો, બંને માટે આપણને આપેલું છે તો મૂકી દો. ચાલો અહીંયા આપણે ગણી F1L1 બરાબર F2L2. પહેલા માટે 512, એની લંબાઈ આપણને આપેલી છે 0.5. બીજા માટે 256, એની લંબાઈ આપણે ગોતવાની છે. 256 ગુણ્યા 2, 0.5 ગુણ્યા 2, 1. આપણે લંબાઈ કેટલી હશે? 256 સાથે 1 મીટરની દોરી શું કરશે? અનુનાદ કરશે. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર ડી. ચાલો આગળ જોઈએ દાખલા નંબર 15. એક તરંગનો આવર્તકાળ 4 સેકન્ડ છે, બીજા તરંગનો આવર્તકાળ 3 સેકન્ડ છે. તો બંને તરંગનું સંપાતીકરણ કરતાં બનતા તરંગનો આવર્તકાળ કેટલો હશે તે આપણે ગોતવાનો છે. ચલો, બંને તરંગો આપેલા છે, આવર્તકાળ અલગ અલગ આપ્યા. કે આને T1 લઈ જાઓ અને T2 લઈ જાઓ. તો આપણને ખબર છે F બરાબર શું આવે? 1/T આવે. તો આવર્તકાળ અલગ અલગનો મતલબ શું થયો? આવૃત્તિ અલગ અલગ થઈ. તો જો બે આવૃત્તિ અલગ અલગ હોય તો અલગ અલગ આવૃત્તિ દ્વારા સંપાતીકરણ કરીએ તો શું મળે આપણને? સ્પંદ મળે ને. શું મળે? સ્પંદ. તો અલગ અલગ આવૃત્તિ દ્વારા આપણને શું મળે? સ્પંદ. તો સ્પંદની આવૃત્તિ કેટલી હોય? F બરાબર આપણે શું લખીએ છીએ હંમેશા? F1 - F2 લખીએ. બસ, તો આપણે આવર્તકાળ ગોતવાનો છે. તો F બરાબર 1/T. તો 1/T બરાબર શું આવશે? 1/T1 - આવશે ને અહીંયા -1/T2. ચલો મૂકી દો. પહેલામાં કેટલું છે? 4, ને બીજા માટે 3 છે. તો અહીંયા આપણે લખી નાખીએ, સોરી ઓછું છે એટલે આપણે આગળ એને આગળ લખવું પડશે ને. 1/3 - 1/4. ચાલો, તો 1/T બરાબર શું આવશે? લસા લ્યો, 4 - 1 તો 1, 4 × 3 = 12. તો T કેટલું આવશે? 12 સેકન્ડ આવશે ને. શું આવશે? 12 સેકન્ડ. તો બંનેના સંપાતીકરણનો આવર્તકાળ કેટલો થાય? 12 સેકન્ડ. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આપણે જેમ દર વખતે કરીએ તેમ તમને થોડાક દાખલા જાતે ગણવા માટે આપું છું. તમારી સ્ક્રીન ઉપર આ જે દાખલા દેખાય છે તે તમને જાતે ગણવા માટે આપું છું. તમે આ 15 દાખલા છે તે પહેલાં જાતે ટ્રાય કરજો, નહીંતર આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું સોલ્યુશન જોવાના છીએ. આની PDF જેને જરૂર હોય તેને નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી ટેલિગ્રામની લિંક આપેલી છે, તો એ લિંક ઉપર જઈને તમે આની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય, ગુડ બાય.